નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુક બાર યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 18 મે 2020 રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરીએ. સંરક્ષણ ઉત્પાદનમાં એફડીઆઈની મર્યાદા 49% વધારી કેટલી કરવામાં આવી? ડિફેન્સ ક્ષેત્રમાં જે એફડીઆઈ જે મર્યાદા છે તે 49% હતી, હવે તેને વધારીને કેટલી કરવામાં આવી છે? આપણો આન્સર થશે 74%, 74% કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે પહેલા કેટલી હતી, 49% હતી, હવે કેટલી કરવામાં આવી છે, 74% કરવામાં આવી છે. તેનાથી ફાયદો શું થશે? તો જે આપણે જે વિદેશથી એક મોટું આપણે જે પણ વસ્તુ લાવીએ છીએ, ડિફેન્સની જે ઇન્સ્ટ્રુમેન્ટ લાવીએ છીએ, કોઈ વસ્તુ લાવીએ છીએ, ઇવન કે ટેન્ક, હેલિકોપ્ટર, ઘણી બધી વસ્તુ આપણે લાવીએ છીએ વિદેશથી, તો હવે આપણે બીજા કોઈના પર ડિપેન્ડેબલ નહીં રહેવું પડે, આપણે ભારત પોતે બનાવી શકશે. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ આર્મ ઇમ્પોર્ટર્સ, એટલે કે ઇમ્પોર્ટ્સ, એટલે કે આપણે વિદેશથી જે વધારેમાં વધારે લાવીએ છીએ એમાંનો એક આ ભારત દેશ આપણો પણ છે. તો આપણને પોતાના ઘર આંગણે જે ઉત્પાદન થશે ડિફેન્સનું, તો એમાં ઘણો બધો આપણને ફાયદો થશે. નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત મુજબ સંરક્ષણ ઉપકરણો બનાવતી કંપનીઓમાં વિદેશી રોકાણની મર્યાદા જે પહેલાં ઓછી હતી 49% હતી, હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે કરવામાં આવ્યો છે 74% મંજૂરી કરવામાં આવી છે, એટલે કે 74% સુધીની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ઓર્ડિનન્સ ફેક્ટરીનું કોર્પોરાઇઝેશન કરવામાં આવશે, ખાનગીકરણ કરવામાં આવશે નહીં. તો અહીંયા ખાસ યાદ રાખજો કે ઓર્ડિનન્સ ફેક્ટરી છે આપણી, તેને કોર્પોરાઇઝેશન કરવામાં આવશે પરંતુ ખાનગીકરણ થશે નહીં. હવે ભારતને અહીંયા ફાયદો શું થશે કે આ મર્યાદા વધારે એમાંથી, તો સંરક્ષણ ઉત્પાદનની જે કંપનીઓ છે તે વધુ મજબૂત બનશે અને આપણું જે સંરક્ષણ ઉત્પાદન થાય છે, ડિફેન્સ પ્રોડ્યુસ થાય છે, એમાં ઘણો બધો વધારો થશે અને તેને શેરબજારમાં લિસ્ટેડ કરાશે, જે સામાન્ય લોકો પણ એમાં શેર ખરીદી શકે, એટલે પોતાનો હિસ્સો એમાં રાખી શકશે. દેશના વધુ 6 એરપોર્ટોનું ખાનગીકરણ કરશે, જેનું સંચાલન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ PPP ધોરણે કરવામાં આવશે. હવે આપણું જે આત્મનિર્ભર ભારત અભિયાન છે, તો આ પેકેજ હેઠળ જે 20 લાખ કરોડ રૂપિયાની જે જાહેરાત કરવામાં આવી હતી તે નિર્મળા સીતારમણે કમ્પ્લીટ કરી છે કે 20 લાખ કરોડ રૂપિયા કઈ રીતે એને ફાળવવામાં આવશે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે લિપુલેખ જમીન વિવાદ ચર્ચામાં આવ્યો? લિપુલેખ જમીન વિવાદ ચર્ચામાં આવ્યો છે, એ પહેલાં આપણે લિપુલેખ વિશે વાત કરી હતી કે જે 80 કિલોમીટર લાંબો એક માર્ગ તેણે આપણા ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહે તેને ખુલ્લો મૂક્યો હતો અને તે જ હાલમાં વિવાદ બન્યો છે. તો કયા દેશ વચ્ચે છે? નેપાળ વચ્ચે. આપ જોઈ શકો છો ભારત અને નેપાળ વચ્ચે જે સીમા છે તેમાં કાલાપાની અથવા તો લિપુલેખ આ એક ચર્ચામાં આવ્યો છે. લિપુલેખ એ ભારત નેપાળ અને ચીનની સરહદ પર આવેલ છે. ભારત નેપાળ અને ચીનની સરહદ પર આવેલ છે. હવે આપણને મિત્રો યાદ છે કે 8 મે આપણા 8 મે 2020 આપણે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તેમણે એક આ લિપુલેખ પાસેથી પસાર થતો એક ઉત્તરાખંડ માનસરોવર જે રોડ છે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. નેપાળ નવો નકશો જારી કરી દીધો છે, તેમાં ભારતે જે રોડ બનાવ્યો છે તે લિપુલેખ વિસ્તારને નેપાળે પોતાનો બતાવી દીધો છે અને તેમણે દાવો કર્યો છે કે આ નકશો એ બદલશે નહીં અને ભારતને ધમકી આપી છે અને સૈન્ય પણ ત્યાં મોકલી દેવાયું છે. આ ઉપરાંત કાલાપાની વિસ્તાર વિવાદ પણ ભારત અને નેપાળ વચ્ચે ચાલી રહ્યો છે. અગાઉ ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે સિક્કિમમાં નાથુલા પાસ ખાતે પણ તંગદિલી થઈ હતી અને ઘણું બધું ત્યાં આગળ એક પ્રકારનું થોડું તંગદિલી ભર્યું વાતાવરણ ઘણો સમય સુધી રહ્યું હતું. નેપાળની રાજધાની કઈ છે? કાઠમંડુ. અને ત્યાંના રાષ્ટ્રપતિ છે વિદ્યા દેવી ભંડારી, જ્યારે ત્યાંના વડાપ્રધાન કોણ છે? KP શર્મા ઓલી. કયા દેશ દ્વારા ભારતને 22 આતંકવાદી સોંપવામાં આવ્યા? ભારતને આતંકવાદી સોંપ્યા છે કયા દેશે? અને એ પણ 22 આતંકવાદી સોંપી દીધા છે. કોણે આપ્યા છે? મ્યાનમાર સરકારે. મ્યાનમાર સરકારે આ પ્રકારે કર્યું છે. મ્યાનમારની સેનાએ ભારતને પૂર્વોત્તર ભારતનીથી 22 ઉગ્રવાદી સોંપી દીધા. પૂર્વોત્તર ભારત છે આપણું, જેને આપણે 7 સિસ્ટર કહીએ છીએ, તે વિસ્તારના 22 જે આપણા જે ઉગ્રવાદીઓ હતા તેને ભારતને હવાલે સોંપી દીધા છે. આમાં UNLF એટલે કે યુનાઇટેડ નેશન્સ લિબરેશન ફ્રન્ટ ઓફ મણિપુરના નામથી ઓળખાય છે અને NDFB કે જેને આપણે કહીએ છીએ નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ, તેના જે કમાન્ડર છે એમનો પણ સમાવેશ થયો છે અને જે મોટાભાગના જે ઉગ્રવાદીઓ છે તે આસામ મણિપુરના છે. આ મ્યાનમારની સેનાએ મ્યાનમારમાં અલગતાવાદી સંગઠનો વિરુદ્ધ ભારત અને મ્યાનમાર દ્વારા મળીને કરવામાં આવેલ કાર્યવાહીના અંતર્ગત આ ઉગ્રવાદીઓ ભારતને સોંપ્યા છે. મિત્રો જુઓ, હવે અહીંયા શું થશે કે મ્યાનમાર અને ભારત વચ્ચે એક એક પ્રકારના થોડા સંબંધો વધારે વિકસિત થયા એવું પણ આપણે કહી શકીએ. આપણે જે આપણો ભાગ છે કે જે આસામ અને મણિપુર તેના આ કમાન્ડો હતા, એટલે કે કમાન્ડર હતા જે એની સેનાનું નેતૃત્વ કરતા હતા, અને તેના માટે મ્યાનમારના જે સેના છે એમણે ભારતને સોંપી દીધા છે, એટલે કે ભારત અને મ્યાનમાર વચ્ચે થોડા સંબંધો હજુ પણ ગાઢ બનશે
અને બંને દેશો વચ્ચે એક એવું વિશ્વને પણ બતાવવા જઈ રહ્યું છે કે અમે આતંકવાદથી એકદમ વિરુદ્ધ છીએ અને આતંકવાદને નાશ કરવા માટે અમે બંને દેશો સાથે મળીને ઘણો બધો આતંકવાદીની વિરુદ્ધમાં કાર્ય કરી શકીએ છીએ. ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, જેને આપણે સર્ટ ઇન કહીએ છીએ, CERT IN, કે CERT IN, તેનું પૂર્ણ શું થશે? કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા. તો તેમણે હાલમાં કયા વાયરસને લઈને ચેતવણી આપી છે? એક વાયરસને લઈને ચેતવણી આપી છે. કયો વાયરસ છે? તો વાયરસનું નામ છે ઇવેન્ટ બોટ, કે જે બેંક સાથે સંકળાયેલ છે, એટલે કે બેંકની જે કોઈ ડિટેલ છે એ બધી ડિટેલ આ ચોરી લે છે આ વાયરસ. કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા એ બેન્કિંગ વાયરસ ઇવેન્ટ બોટને લઈને તાજેતરમાં ચેતવણી આપી છે. મિત્રો, અહીંયાથી તમારે બે વસ્તુ યાદ રાખવાની છે. એક તો કયો વાયરસ છે તે, અને જાણકારી કોણે આપી છે? CERT IN, એટલે કે ભારતીય જે આપણું કમ્પ્યુટર છે, ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, જેને આપણે બીજા અર્થમાં એવું કહીએ છીએ, કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા. તો આ પૂરું નામ પણ પૂછી શકે, CERT IN, કમ્પ્યુટર સાથે સંકળાયેલ શબ્દ CERT INનું પૂરું નામ જણાવો. તો આ આપણું પૂરું નામ થશે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા. આ ચેતવણી અનુસાર મોબાઈલ માલવેર ઇવેન્ટ બોટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જે બેંકથી જોડાયેલા લોકોની જાણકારી ચોરી રહ્યો છે. એટલે કે બેંકની જે પણ માહિતી હોય, સપોઝ કે મારા મોબાઈલમાં આ વાયરસ આવી જશે તો શું કરશે, કે મારા મોબાઈલમાં કોઈ મેં ટ્રાન્ઝેક્શન કર્યો હોય, કોઈ આઈડી પાસવર્ડ મેં સેવ કરી રાખ્યો હોય, અથવા તો જે પણ મારું મોબાઈલ એપ્લિકેશન હોય, તો દરેક રીતે એમાં ઘૂસણખોરી કરે છે અને સંપૂર્ણ ડિટેલ લઈ અને તેના જે એને વાયરસ બનાવ્યો છે એના સુધી આ પહોંચાડે છે. ઇવેન્ટ બોટ ટ્રેજન એક વાયરસ અથવા માલવેર છે, જે યુઝર્સની અનુમતિ વગર જ તેમના મોબાઈલની જાણકારીઓ ચોરે છે. જો તમે જાણ્યું હશે કે જ્યારે પણ તમે કોઈ એક એપ ડાઉનલોડ કરો છો, તો તમને થોડા ક્વેશ્ચન પૂછે છે, એટલે કે તમારો કોન્ટેક્ટ એક્સેસ કરી શકે. પછી બીજો ક્વેશ્ચન પણ પૂછે છે કે ફોટો, કેમેરા, માઇક્રોફોન, આ દરેક વસ્તુ પૂછતું હોય છે. તમે જે અલાઉ કરો છો તો એ વસ્તુ એ ડિટેક્ટ કરશે, અલાઉ નથી કરતા તો ડિટેક્ટ નહીં કરે. પરંતુ અમુક કોઈ એવા હોય છે કે જે તમારી પરમિશન વગર અથવા તો આપણી પરમિશન વગર જ એને એક્સેસ કરી લેતા હોય છે. CERTની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 2004માં તેની સ્થાપના કરવામાં આવી હતી. સમુદ્રી અને આંતરદેશીય મત્સ્યપાલન માટે 20,000 કરોડની કઈ યોજના શરૂ કરવામાં આવી? 20,000 કરોડની એક યોજના શરૂ કરવામાં આવી છે કે જે મત્સ્યપાલન માટે છે. તો તેના એ કઈ યોજના છે? પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે, તેના વિશે જોઈએ તો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, તેના માટે 20,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યો છે. શું નામ આપ્યું છે? PMMSY, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. તેના માટે કુલ કેટલું ફંડ આપવામાં આવ્યું છે? 20,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યો છે, જેમાં દરિયાઈ આંતરિક જળાશયમાં માછીમારી અને મત્સ્યપાલનમાં કામગીરી માટે 11,000 કરોડ રૂપિયા, માળખાગત સુવિધા, માછલી પકડવા વગેરે માટેના બંદરો, કોલ્ડ ચેઇન બજારો માટે 9,000 કરોડ રૂપિયા, આ રીતે 20,000 કરોડ રૂપિયા આપ્યા છે. હવે એક બજેટ વખતે પણ ચર્ચા થઈ હતી કે 5 વર્ષના ગાળામાં 70 લાખ ટન માછલીના વધારાનું આપણે ઉત્પાદન કરવું છે અને 55 લાખથી વધારે વ્યક્તિઓને રોજગારી મળશે આ યોજના અંતર્ગત, જેમાં નિકાસ જે છે તે બમણી કરી અને 1 લાખ કરોડ થશે. ચલો તેમાં જોઈએ, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના શરૂ કરવામાં આવશે, જેના માટે 20,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, 55 લાખથી વધારે લોકો રોજગાર મળશે અને તેના માટે મવેશીઓના જે ટીકાકરણ છે તેના માટે 13,343 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, ડેરી પ્રસંસ્કરણ માટે 15 કરોડ રૂપિયાની જોગવાઈ છે, હર્બલ ખેતીને પ્રોત્સાહન આપવા માટે 4,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને ઓપરેશન ગ્રીન, કે જે સરકારે એવું નક્કી કર્યું છે કે બધા જ ફળ અને શાકભાજી માટે ઓપરેશન ગ્રીન હેઠળ તેને લાવી દેવામાં આવશે. આદિવાસી યુવાનોને કુશળ બનાવવા કયા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો? આદિવાસી લોકો છે તેને કુશળ બનાવવા માટે, એની સ્કિલ ડેવલપ કરવા માટે એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, તેનું નામ કયું છે? તેનું નામ છે ગોલ, GOAL, જેનું પૂરું થશે ગોઈંગ ઓનલાઈન એઝ લીડર. ચલો તેમ આપણે જોઈએ, કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડા દ્વારા ડિજિટલ સિસ્ટમના માધ્યમથી આદિવાસી યુવાનોને માર્ગદર્શન પ્રદાન કરવા માટે ગોલનું પૂરું નામ શું થશે? ગોઈંગ ઓનલાઈન એઝ લીડર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી, એટલે કે આ તેના મંત્રાલય દ્વારા. એના મંત્રી કોણ છે? અર્જુન મુંડા છે. ગોલ કાર્યક્રમ છે તે એ કોના સહાયથી શરૂ કરવામાં આવ્યું છે? કોના સહયોગથી? તો આદિજાતિ બાબતોના મંત્રાલય સાથે શરૂ કરેલા ફેસબુક ઇન્ડિયાની સંયુક્ત પહેલ છે. આ કોની સંયુક્ત પહેલ છે? ફેસબુક ઇન્ડિયાની સંયુક્ત પહેલ છે.
ચલો હવે અહીંયા ક્વેશ્ચન હતા કે ગોલ કાર્યક્રમથી ફાયદો શું થશે, તો જે આદિવાસી યુવાનો છે તેને ડિજિટલ મોડ દ્વારા માર્ગદર્શન આપવાનું છે, જે આદિજાતિ યુવાનો છે એમાં જે છુપાયેલી પ્રતિભા છે એટલે કે હિડન જેની જે સ્કિલ છે એને બહાર લાવવાનું છે અને એને મોટિવેટ કરી અને એને વધારેમાં વધારે સમાજલક્ષીનો વિકાસ થાય અને આપણું જે ભારતનો જે વિકાસ છે એમાં એનો પણ સહભાગી હોય એ પ્રકારનું એક વિઝન બનાવવામાં આવ્યું છે. ગૂગલે એક સાથે 100 વ્યક્તિઓની ઓનલાઈન મીટિંગ માટેની કઈ એપ સુવિધા શરૂ કરી છે? એક સાથે 100 વ્યક્તિ ઓનલાઈન મીટિંગ કરી શકે તેના માટે એક એપ્લિકેશન વિકસાવી છે, એટલે કે એક પ્રકારનું એક આ પ્રકારનું પ્લેટફોર્મ શરૂ કર્યું છે, તે કયું છે? તો આપણો આન્સર થશે ગૂગલ મીટ. તો તમે જ્યારે પણ ગૂગલ ઓપન કરશો, મેલ જીમેલ ઓપન કરશો, એટલે તમને લેફ્ટ સાઈડના કોર્નર પર ડાઉન સાઈડમાં બતાવશે, તમને મીટનો ઓપ્શન આવશે, જેમાં તમે ચેટ પણ કરી શકશો અને વોઇસ મીટિંગ પણ વિડીયો પણ કરી શકો છો. આ પ્રકારની એક સિસ્ટમ મૂકી છે એમાં. ચલો તમે જોઈએ, ઘેર બેઠા બિઝનેસ કે બીજા કોઈ પણ પ્રકારની મીટિંગ થઈ શકે તે માટે સુવિધા ગૂગલ મીટ નામે લોન્ચ કરવામાં આવી છે. અને આ તમે જ્યારે પણ જીમેલ ખોલો તો અથવા તો જે કોઈ એપ તમે જીમેલની એપ ડાઉનલોડ કરી લો હોય તો તેમાંથી પણ તેનો ઉપયોગ કરી શકો છો અને એક સાથે 100 વ્યક્તિઓ જોડાઈ શકે છે. આ એપ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવાની પણ વિશેષ સુવિધા છે. જે અન્ય કંપનીઓ છે તેમને પણ ચેટ એપ જે બનાવી છે તેમાં ફેસબુકની મેસેન્જર એપ છે, માઇક્રોસોફ્ટની કઈ છે માઇક્રોસોફ્ટ ટીમ છે, અને ઝૂમ એપ્લિકેશનની ઝૂમ એપ છે. સીઈઓ કોણ છે ગૂગલના? સુંદર પિચાઈ. હવે મિત્રો, જ્યારે પણ આપણે એક વખત ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ કે ઝૂમ એપ્લિકેશન તેના માટે જે એનું સર્વર છે કંપની અમેરિકાની છે પરંતુ સર્વર ચીનમાં છે, તો એના પર પણ થોડુંક એક શંકા હતી કે ડેટા ચોરાય છે જે તે વગેરે વસ્તુઓ. તો તેના માટે થઈને ભારત સરકારે પણ એક લોકોને આહવાન કર્યું હતું કે જે પણ વ્યક્તિ આ પ્રકારની એપ્લિકેશન વિકસાવશે તેને સરકાર દ્વારા ઘણું બધું ફંડિંગ આપવામાં આવશે. તો હાલમાં જે લોકડાઉનનો સમય છે, તો એ લોકડાઉનના સમયમાં દરેક વ્યક્તિઓ જેની ઓફિસો અથવા તો ફેક્ટરી અથવા તો કોઈને કોઈ રીતે મીટિંગ કરવાની થતી હોય તો તેના માટે હાલમાં જે ઓપ્શન કોઈ અવેલેબલ નથી આપણી પાસે, તો હાલમાં જેટલી પણ કંપનીઓ છે એ દરેક કંપનીઓ આ પ્રકારે પોતે પોતાનું પાર્ટિસિપેટ કરી રહ્યા છે. કારણ કે આપણી પાસે જે બીજી એપ્લિકેશનો છે તેમાં નંબર ઓફ પર્સન એક સાથે આટલા બધા ઉપયોગ એમાં જોડાઈ શકતા નથી અને ઓથેન્ટિક પણ નથી હોતી અમુક એપ્લિકેશનો, એટલા માટે ગૂગલ પર અહીંયા સૌથી વધારે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં કયા દેશે ભારતને 200 વેન્ટિલેટરનું દાન આપવાની જાહેરાત કરી? 200 વેન્ટિલેટરનું આપવાની જાહેરાત કરી છે. કયો દેશ આપશે? તો આપણો આન્સર થશે અમેરિકા. અમેરિકા તેને આપણા ભારતને 200 વેન્ટિલેટર આપશે. અમેરિકા ભારતને અંદાજે 200 વેન્ટિલેટર દાનમાં આપશે. ટ્રમ્પના અનુરોધ પર એપ્રિલ 2020માં ભારતે અમેરિકાને કોરોના મહામારીમાં ઉપયોગી હાઇડ્રોક્લોરોક્વિનની 50 મિલિયન ટેબ્લેટ આપી હતી. તો જુઓ કે જ્યારે આપણે ભારતમાં જે આ દવા બને છે હાઇડ્રોક્લોરોક્વિન, તો તેના માટે અમેરિકાએ માંગણી કરી હતી કે અમને આ ટેબ્લેટ આપવામાં આવે, અને ત્યારે ભારતમાં થોડો વિવાદ પણ થયો હતો અને જે પણ હોય તે. ઇન શોર્ટ કે મોદી અને ટ્રમ્પ એ એક ખાસ ખૂબ જ અલગ પ્રકારના ફ્રેન્ડ છે, મિત્ર છે, તો દોસ્તી કા વાદા કિયા તો નિભાના તો પડેગા. તમને આ દવા તો આપી હાઇડ્રોક્લોરોક્વિન, અને સામે બદલામાં ટ્રમ્પ ભાઈએ પણ એ બદલાના ભાગરૂપે એટલે કે એક સંબંધો વિકસાવવા માટે 200 જેટલા વેન્ટિલેટર દાનમાં આપશે. આ ઉપરાંત અમેરિકાએ ઘોષણા કરી છે કે ભારત અમેરિકા સાથે મળીને કોરોનાની વેક્સિન બનાવશે અને 2020ના અંત સુધીમાં ઉપલબ્ધ કરાવશે. અમેરિકામાં ભારતના રાજદૂત કોણ છે? તરણ સિંહ સંધુ એ આપણા અમેરિકા ખાતે ભારતના રાજદૂત છે. મિત્રો, આ ફોટો તમને વિચલિત કરી શકે છે. જો તમે ફોટો ના જોઈ શકતા તો ફટાફટ સ્કીપ કરી દેજો. અને જે પોલીસ ડિપાર્ટમેન્ટની તૈયારી કરી રહ્યા છે તેમણે આ ફોટો ફરજિયાત જોવાનો છે. મૃતકોના કોરોના મૃતકોની ઓટોપ્સી કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બનશે? કોરોનાના જે પેશન્ટ છે જે મૃત્યુ પામ્યો હોય તેની ઓટોપ્સી એટલે કે જે ડેડ બોડી છે એનું પરીક્ષણ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બનશે? તો આપણો આન્સર થશે ગુજરાત. આપણું ગરવી ગુજરાત એનું પ્રથમ રાજ્ય બનશે. COVID-19 દર્દીઓની પેથોલોજી અને રોગની પ્રગતિ પર સંશોધન માટે સુવિધા આપતું ગુજરાત ટૂંક સમયમાં આ ભારતનું પ્રથમ એવું રાજ્ય બનશે. અને તેના માટે અમદાવાદની બીજે મેડિકલ કોલેજના સિનિયર ડૉક્ટરને આ પ્રકારની માર્ગદર્શિકા માટે ગોઠવવાની કામગીરી સોંપવામાં આવી છે. ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલની આગેવાની હેઠળની રાજ્યની ઉચ્ચ શક્તિશાળી સંશોધન સમિતિએ વરિષ્ઠ ડોક્ટરોને પ્રોટોકોલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ SOP એટલે કે એનું પૂર્ણ શું થશે? પ્રોટોકોલ સ્ટાન્ડર્ડ ઓપરેશન, સ્ટાન્ડર્ડ ઓપરેશન ઓફ પ્રોટોકોલ બંને રીતે કહી શકાય. તેની પ્રક્રિયાઓ અને સાવચેતીના પગલાંને સાથે સાથે જે મૃતકો COVID-19ના જે મૃતકો છે તેવા દર્દીઓના ક્લિનિકલ અથવા તો પેથોલોજીકલ ઓટોપ્સી, એટલે ઓટોપ્સીનો મતલબ એવો થશે મિત્રો કે જે ડેડ બોડી છે એનું પરીક્ષણ કરવું, એ ખાસિયત રાખજો, તે શરૂ કરવામાં આવશે. અને જે જે પણ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, જે પણ જરૂરી સુવિધા માળખું જરૂરી હોય તેના માટેનું એક લિસ્ટ બનાવવામાં આવશે અને તે કેન્દ્રને મોકલવામાં આવશે.
બંગાળની ખાડીમાં હાલમાં કયું વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે? ત્રાટકવાની સંભાવના ઇન શોર્ટ કે આજે એ આવી જવાનું છે. તો ચલો તેમાં જોઈએ એ વાવાઝોડું નામ કયું છે. અમ્ફાન, અમ્ફાન વાવાઝોડું. બંગાળની ખાડીમાં ભારતના 8 રાજ્યો કે 8 રાજ્યોને અમ્ફાન નામનું વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે, જેમાં કયા કયા રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ, મેઘાલય, ત્રિપુરા, મણિપુર અને મિઝોરમ. આ 8 રાજ્યો પર વધારે એની સંભાવના રહેલી છે. આ ઉપરાંત એશિયાઈ ટાપુ ફિલિપાઈન્સમાં વોંગ ફોંગ ટાઈફૂન નામનું વાવાઝોડું સક્રિય થયું છે. જો આ વાવાઝોડું 2014માં આવ્યું હતું, ફરીથી પાછું એને સક્રિય થયું છે. આમ્ફન એ થાઈલેન્ડ દ્વારા આપવામાં આવેલું નામ છે, જે 2004નું અંતિમ નામ છે. નવા ઉત્તરી દ્વીપ મહાસાગરના લિસ્ટ પ્રમાણે બાંગ્લાદેશ દ્વારા નિસર્ગ નામ અપાયું હતું. અને આ પહેલાં એટલે કે એમ્ફની પહેલાં જે વાવાઝોડું આવ્યું હતું તેનું નામ આપવામાં આવ્યું હતું સોબા. IMD એટલે કે ઇન્ડિયન ઇન્ડિયા મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ. ચલો મિત્રો, અહીંયા જે નામ આપવામાં આવ્યા છે, હવે 2020માં જે નવા નામ આપવામાં આવ્યા છે તો તેમાં કેટલા દેશો છે, કેટલા દેશો અને દરેક દેશોએ કેટલા નામ આપ્યા છે અને કુલ કેટલા નામ થયા છે વાવાઝોડાને લગતા, જે કુલ કેટલા નામ થયા છે તે તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. અને તેમાંથી ભારતે નામ કેટલા સૂચવ્યા છે, ભારતે જે નામ સૂચવ્યા છે એ કયા છે અને કેટલા છે તે તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. તો મિત્રો, આ હતા 18 મે 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુક બર્ડ્સ કરંટ અફેર્સ.